ડીસાના આકાશવિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ. વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય રોગમાં વધારો ન થાય તે માટે ડીસા આકાશવિલા સોસાયટીમાં આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ વરસાદ ગયા બાદ હાલમાં ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ માટે વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ખેતર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ ડીસા શહેરના આકાશવિલા સોસાયટીમાં વરસાદના કારણે સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. આ વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે રોગચાળાને અટકાવવા માટે ડીસા આરોગ્ય વિભાગના ડોક્ટર જિજ્ઞેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં વરસાદી પાણી ભરાયા છે તે જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.